અસલામ અલેકુમ બાળકો, આપણે ધોરણ ત્રણ. ધોરણ ત્રણમાં આપણે આપણા અગાઉના પીરિયડમાં આપણે એકવચન અને બહુવચન વિશે શીખી ગયા હતા અને આજ આપણે ચોપડીમાં 28 થી 30 પેજ નંબર સુધી પૂર્યું હતું. હવે આપણે તીજ ચેપ્ટરનું રિવિઝન કરીશું. આપણું યુનિટ 7 છે, વન એન્ડ મેની, એટલે કે એક અને વધારે. તો જુઓ, વસ્તુ, પ્રાણી, પક્ષી કે માણસ એક હોય તો તે એકવચન, તેની પહેલા એક એન આર્ટિકલ મુકાય છે. આપણે શું યાદ રાખવાનું છે કે કોઈ વસ્તુ હોય, પ્રાણી હોય, પક્ષી હોય કે માણસ હોય, પણ તે કેવો હોવો જોઈએ? એક જ હોવો જોઈએ. તો એની તો તે વખત એકવચનમાં શું મુકાય? એ કે એન આર્ટિકલ મુકાય છે. અને આ કોઈ પણ આ વસ્તુ હોય, પ્રાણી હોય, પક્ષી હોય, તેને આપણે બહુવચનમાં કરીએ તો આર્ટિકલ્સ ના મુકાય. તે વખત આર્ટિકલ્સ મૂકવામાં આવતો નથી. આપણે જ્યારે બહુવચનમાં મૂકીએ ત્યારે સ્પેલિંગની છેલ્લા, સ્પેલિંગની અંતે, જો સ્પેલિંગના અંતે, જો શબ્દને અંતે એસ, ડબલ એસ, સી એચ, એસ એચ, એક્સ કે ઓ આવે તો તે શબ્દને બહુવચનમાં ફેરવવા ઈએસ મૂકવામાં આવે છે. આપણે શું યાદ રાખવાનું છે કે આપણે સ્પેલિંગનો છેલ્લો અક્ષર જોવાનો, એસ, ડબલ એસ, સી એચ, એસ એચ, એક્સ કે ઓ હોય તો આપણે શું મૂકી દેવાનું? ઈએસ મૂકી દેવાનું. અને બાકી જો બીજા કોઈ અક્ષર હોય કે ટી હોય કે આર હોય કે ગમે તે હોય, ઈ હોય, તો આપણે શું મૂકીશું? એસ મૂકીશું. જો અહીંયા એક્ઝામ્પલ આપ્યું છે એ ડીસ, તો જુઓ એસ એચ છે, મેં તમને લીલી કરીને આપ્યું છે, તો અહીંયા આપણે શું મૂક્યું? ઈએસ મૂક્યો એ રીતના. અને એ આર્ટિકલ્સ નીકળી ગયો. જો અમે તમને કીધું હતું ને કે બહુવચનમાં ફેરવવું હોય તો એ કે એન નીકળી જાય એ રીતના. પછી એ મેંગો, તો જુઓ મેંગોમાં ઓ છે તો આપણે શું લખ્યું? ઈએસ લખ્યું એ રીતના. તો અહીંયા હવે આપણે જાતે કરવાનું છે કે બહુવચનમાં લખો. તો જુઓ એક સફરજન છે તો અહીંયા આપણે શું લખ્યું? કે એન એપલ. તો હવે પાંચ સફરજન છે તો આપણે શું લખીશું? એપલ્સ, એ ડબલ પી એલ ઈ એસ. પછી એક ગાડી અને બે ગાડી, તો એક ગાડી છે તો આપણે એ કાર લખ્યું, તો હવે શું લખીશું? આર છે તો આપણે શું લખીશું? કાર્સ લખીશું, પાછળ ખાલી એસ લખશે, સી એ આર એસ. પછી એક છત્રી અને ત્રણ છત્રી, તો અહીંયા એન અમરેલા અને અહીંયા શું લખશે? અમરેલાઝ, યુ એમ બી આર ઈ ડબલ એલ એ એસ, અમરેલાઝ. પછી એક બેન્ચ, તો એ બેન્ચ અને બે બેન્ચ, તો વધારે છે એકથી, તો આપણે શું લખીશું? બી ઈ એન સી એચ ઈ એસ. ઈ જુઓ સી એચ છે તો શું લાગશે? ઈ એસ લાગશે. પછી આગળ એક પતંગ અને છ પતંગ, તો એ કાઇટ અને પાછળ શું લાગશે? કાઇટ્સ, એ કે આઈ ટી ઈ એસ, કાઇટ્સ. પછી એક બસ અને બે બસ, તો શું લાગશે? એ બસ અને અહીંયા શું થશે? બી યુ એસ ડબલ ઈ એસ, બસીસ. શું થશે? બસીસ. પછી એક ગ્લાસ અને ત્રણ ગ્લાસ, તો એમાં પણ શું થશે? ગ્લાસીસ, જી એલ એ ડબલ એસ ઈ એસ, ગ્લાસીસ. પછી ખુરશી, એક એક ખુરશી અને બે ખુરશી, તો સી એચ એ આઈ આર એસ, ચેર્સ. પછી ઘડિયાળ, તો જુઓ એમાં પણ ડબલ્યુ ડબલ્યુ એ ટી સી એચ, સી એચ છે તો સી એચ હોય તો શું આવે? ઈ એસ લાગે, એ આપણે ધ્યાન રાખવાનું છે. તો મેં તમને આ જે શીખવ્યું એ તમારે નોટમાં લખવાનું છે. તો તમારે મેં જે જે અહીંયા લખેલું છે આ થિયરી પણ તમારે નોટમાં લખવાની છે. તમે આ રીતના હેડિંગ મારશો અને પછી આ થિયરી લખી લેવાની, અને આ થિયરી લખાઈ જાય પછી આ રીતના તમારે આ હોમવર્કમાં લખી લેવાનું છે. એ તમારું હોમવર્ક છે, બરાબર? તો દરેક બાળકે અહીંયા વિડીયોમાંથી જોઈને લખી લેવું. હું તમને ફોટા પણ મોકલીશ, એ રીતના તમારે હોમવર્ક કરી દેવાનું.